नमस्कार दर्शक मित्रों, तमे जो रहो साइंस ग्रुप मीडिया संचालित नवसारी लाए। गुजरात में अत्यार सुधी बे राजकीय पार्टी अस्तित्व धरावती हती, जेमा भाजप अने कांग्रेस मुख्य हता। परंतु दिल्ली में आम आदमी पार्टी द्वारा सत्ता मेळव्या बाद आम आदमी पार्टी ए तमाम राज्यों में पोतानी पार्टी उभी करवामां आवी रही छे। त्यारे गुजरातना महानगरपालिकानी चूंटणी में सूरत खाते आम आदमी पार्टीए प्रथम वक्त पोतानुं खातु खोलाव्युं हतुं अने त्यारबाद गुजरात में आम आदमी पार्टीनो दबदबो वधवा लाग्यो छे अने लोको आम आदमी पार्टीने महत्व आपता थया छे। हवे गुजरात विधानसभानी चूंटणी टूंक समय में योजवानी तैयारी हाथ धरवामां आवी छे, त्यारे गुजरात विधानसभामां आम आदमी पार्टी पोतानुं वर्चस्व स्थापित करवा माटे गुजरातना छ जग्याएथी परिवर्तन यात्रानो प्रारंभ करवामां आव्यो छे। आ यात्रा दक्षिण गुजरातमां नवसारीना दांडी खातेथी प्रारंभ करवामां आव्यो हतो अने आ यात्रा विविध विस्तारोमां हालमां फरी रही छे। छेल्ला 9 दिवसथी आ परिवर्तन यात्रा नवसारीथी विविध विस्तारोमां फरी अने त्यांथी सूरत खाते पहोंची छे। अत्यारे सूरतना पश्चिम विधानसभा विस्तार खाते आ यात्रा पहोंची चूकी छे, ज्यां અડાજણ સુભાષચંદ્ર બોઝ ગાર્ડન, નવયુગ કોલેજ, અડાજણ ચારસ્તા, એલપી સવાણી રોડ, આરટીઓ સર્કલ, પાલનપુર, રામમઢી વિસ્તારોમાં ફરી રહી છે, જ્યારે ઓલપાડના સિદ્ધનાથ મહાદેવ મંદિર ખાતે દર્શન કરી ઓલપાડ ખાતે મહાસભાનું આયોજન કરવામાં આવ્યું છે, જ્યાં રાત્રે 8:30 વાગે જનસભા યોજાશે, જેમાં મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ પણ ઉપસ્થિત રહેશે। ત્યારે આ બાબતે સુરતના સંગઠન મંત્રી રજનીકાંત વાઘાણી, જેઓ આમ આદમી પાર્ટીના મંત્રી છે, તેઓ સાથે વાતચીત કરતા તેઓએ શું કહ્યું, આવો સાંભળીએ। મારું નામ રજનીકાંત વાઘાણી, સુરત શહેર સંગઠન મંત્રી આમ આદમી પાર્ટી। આજે અમે સુરત પશ્ચિમ વિધાનસભાની અંદર ઊભા છીએ અને પરિવર્તન યાત્રા દાંડીથી લઈને ગાંધીનગર મુકામે જઈ રહી છે। આ સમગ્ર ગુજરાતમાંથી 6 જગ્યાએથી પરિવર્તન યાત્રા નીકળી છે, જેમાંની એક પરિવર્તન યાત્રા દાંડીથી નીકળી છે, જે આજે 9મા દિવસે અહીંયા અડાજણની અંદર એટલે કે સુરત પશ્ચિમ વિધાનસભામાં આવી પહોંચી છે। અમે અહીંયા સુભાષચંદ્ર બોઝ ગાર્ડનથી આગળ નવયુગ કોલેજથી લઈને અડાજણ ચાર રસ્તાથી લઈ આરટીઓ સર્કલ થઈ, ત્યાંથી અમે પાલનપુર થઈ, એલપી સવાણી રોડ થઈ, સમગ્ર અડાજણની અંદર ફરતા ફરતા રામમઢી સુધી સાંજે 9 વાગે પહોંચીશું અને ત્યાંથી અમે ઓલપાડ તાલુકાની અંદર સિદ્ધનાથ મહાદેવ મંદિરે દર્શન કરી ઓલપાડની અંદર જનસભા સંબોધીશું। આમ આદમી પાર્ટીના રજનીકાંત દ્વારા જણાવ્યા મુજબ આ યાત્રા અડાજણ વિસ્તારના વિવિધ વિસ્તારોમાં ફર્યા બાદ જનસભામાં પરિવર્તિત થશે, ત્યારે આમ આદમી પાર્ટીની આ યાત્રા હજુ પણ યથાવત ચાલી રહી છે। ત્યારે અગાઉના અપડેટ માટે જોતા રહો નવસારી લાઈવ।